સુરની આ જ મજા છે અને ગાર્ગીની આ જ ખૂબી છે. કેમ કે એનો સુર અંતરના ઊંડાણમાંથી પ્રગટે છે અને એટલે જ આપણને સોંસરવો ઉતરી જાય છે. સુરમાં એકવાર તલ્લીન થયા તો એવું બને છે કે આપણે આંખના અંતરાયને પણ ઓળંગી શકીએ છીએ, અને આંખના અંતરાયને જો ઓળંગી શકીએ ને તો જ અંતરના ઊંડાણમાં ઉતરી શકીએ, અને ત્યારે એ બધા જ અંતર એવા અદૃશ્ય થઈ જાય કે આપણી સામે એક અકલ્પ્ય આકાશ ઉઘડી જાય, અને બધા જ દ્રશ્યોના પડદા એ ખરી જાય, હટી જાય, અને આપણી દૃષ્ટિ એટલી બધી સાફ, એટલી બધી નિર્મળ, એટલી બધી નિરભ્ર થઈ જાય કે જેવું નિરભ્ર એક તળાવ થઈ જાય ને ત્યારે જ એમાં ચંદ્રનું પ્રતિબિંબ ઝીલાઈ શકે. એક તળાવના તરંગો શાંત થાય ત્યારે એમાં ચંદ્રનું પ્રતિબિંબ ઝીલાય. અને એટલા જ માટે કદાચ હવેનું પદ જે આપણે પસંદ કર્યું છે એ એવું પદ છે કે જે પદમાં ઈચ્છા મુજબ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એક આખી વાત એવી છે કે જેને આ આજના અવસર સાથે જોડવાનું મન એટલા માટે થાય કે આજે આપણે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના આ સુંદર ઓડિટોરિયમમાં બધા જ બેઠા છીએ એ બીજે ક્યાંય નહીં ને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આજનો અવસર ઉજવવાનું કારણ શું, હેતુ શું, એટલો જ કે ઈલા વચ્છરાજાની ડબલ માસ્ટર્સ અને પીએચડી હોવા છતાં કેમ કે એમને શિક્ષક જ બનવું હતું અને પ્રાથમિક શિક્ષક જ રહેવું હતું, એટલે આ બધી જ ડિગ્રીઝ એમને હાયર સેકન્ડરીમાં કોલેજ સુધી પહોંચાડી જ શકે, પણ એમને અહીંયા રોકાવું હતું. એમનો અંતરનો તાર આ સ્થળ સાથે જોડાયેલો હતો. અહીંયા પ્રાથમિક શિક્ષિકા તરીકે લગભગ આખું જ જીવન એમણે આ પરિસરમાં વ્યતીત કર્યું. પાછલા 10 વર્ષોમાં એ આ જ સંસ્થાના આચાર્ય તરીકે પણ જોડાયા, અને એના પછી 2015માં જ્યારે આ એક નવું કલેવર આ સંસ્થાએ ધારણ કર્યું, એવું લાગ્યું કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને ફરી પાછી સમાજમાં પુનઃસ્થાપિત કરવાની જરૂર છે, એનો એક સમયનો દબદબો છે એને ફરી જીવંત કરવાની જરૂર છે, ત્યારે આખું નવીનીકરણ થયું. અને એ સમય પછી ઈલાબેને આ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની પણ જવાબદારી એટલી જ નિષ્ઠાથી, એટલા જ ઉત્સાહથી સંભાળી. એટલા માટે આ પરિસર અને આ પરિસરના નવા કલેવરનું ઉદ્ઘાટન જેમના હસ્તે થયું એવા આપણા સૌના અને ઈલા આંટીના પ્રિય અને પૂજ્ય મોરારી બાપુ, એમણે આ પદ ગાર્ગી પાસે માગીને ગવડાવ્યું. એ પદના પારંપરિક શબ્દો તો એવા છે કે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા, પણ આપણે આગળ વાત કરીને મોરારી બાપુના પણ મનમાં એમ કે સાધના કરે એ સિદ્ધ તો થઈ શકે, પણ શુદ્ધતા પ્રાપ્ત કરવી એ સરળ નથી હોતી. આ પારદર્શકતા, આ નિરભ્રતા, આ નિર્મળતા જો અંતરમાં પ્રગટે તો કોઈ પણ અંતરાય દૂર થઈ શકે, અને આ શીતળ ચાંદની જેવું પરમ તત્વનું પ્રતિબિંબ આપણું અંતર ઝીલી શકે. અને એટલે એમના આગ્રહથી આ પદના શબ્દો મેં તો શુદ્ધ રહે જાણીને તમને સેવ્યા, અમરબાઈમાનું પદ જેનો પારંપરિક ઢાળ ઈલા આંટીને યાદ કરીને ગાર્ગીના સ્વરમાં સાંભળીએ. Thank you.
તમારા